હલો બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હા, હવે તમે બધા ડ્રોઈંગના વિડીયો પણ જોઉં છો તો આગળ ડ્રોઈંગમાં આપણે પતંગિયો, ભમરડો, માછલી ઘણી બધી વસ્તુઓ દોરતા શીખ્યા છે ને? હા, તો હવે આજે આપણે અક્ષરલેખન શીખવાનું છે, મૂળાક્ષરોનું. ફ્રેન્ડ્સ, અક્ષરલેખનમાં મૂળાક્ષરો શીખવાના છે, પણ આજે આપણે ખાલી મૂળાક્ષરોને ઘૂંટતા શીખીશું, પછી જાતે લખતા પણ શીખવાના છે. તો બધા રેડી છે ને ફ્રેન્ડ્સ? તો ચાલો આજે આપણે મૂળાક્ષરોનું અક્ષરલેખન કરીશું. તમારી પાસે કેતન ચિત્રકલા છે ને ઘરે? હા, એમાં આપણે આજે અક્ષરલેખન કરીશું. તો બધા કેતન ચિત્રકલા લઈને બેસી જાઓ. કેતન ચિત્રકલામાં પાના નંબર 27 કાઢો. તો બધા જુઓ, એના ઉપર આ અક્ષરલેખન છે, દેખાય છે ને બધાને? તો આજે આપણે અક્ષરલેખન કરીશું. જુઓ, એ પેજ ઉપર કેટલાક મૂળાક્ષર લખેલા છે ડોટ ડોટ લાઇનથી, દેખાય છે ને બધાને? આજે આપણે એને ઘૂંટી અને એના એમાં રંગ પૂરીશું. તો પહેલો મૂળાક્ષર છે ઘ. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે સ્કેચ પેન હોય કે ચોક કલર હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો ગૂંટવા માટે. હું અહીં સ્કેચ પેન લઉં છું. તમારી પાસે જે વસ્તુ હોય એ તમે લઈ શકો છો. તો સૌપ્રથમ આપણે ઘને સ્કેચ પેન દ્વારા ઘૂંટીશું. આ રીતે ટપકા સ્કેચ પેન દ્વારા જોઈન્ટ કરતા જવાનું છે. આ રીતે સરસ. તમે પણ ફ્રેન્ડ્સ મારી સાથે કરતા રહેજો. થાય છે ને ફ્રેન્ડ્સ બધાનું? આ રીતે આપણે દરેક મૂળાક્ષર ઘૂંટી કરીશું. તમે તો ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ મારી સાથે આ ટપકા જોડી અને મૂળાક્ષર ઘૂંટતા રહેજો. ડોટ બધા સરસ રીતે જોડજો. આ રીતે ધીરે ધીરે તે ટપકા સરસ રીતે ઘૂંટાઈ જાય. ઘ ગૂંટાઈ ગયો ને ફ્રેન્ડ્સ? હવે એની બાજુમાં ર છે, તો આપણે રને જોડીશું. હવે આ રીતે ધીરે ધીરે ઘૂંટાઈ છે ને ફ્રેન્ડ્સ બધાનું? જુઓ, ર ઘૂંટાઈ ગયો મારો, તમારો પણ ઘૂંટાઈ ગયો હશે. હવે ડ કરીશું. એ રીતે ધીરે ધીરે કરજો ફ્રેન્ડ્સ. આ રીતે દરેક મૂળાક્ષર આ રીતે ઘૂંટવાના છે. થઈ ગયો ફ્રેન્ડ્સ દ. હવે સ ઘૂંટીશું. એ રીતે આપણે જુઓ ફ્રેન્ડ્સ, સો પર ઘૂંટાઈ ગયો ને બધાના મૂળાક્ષર ઘૂંટાઈ ગયા હશે. ફ્રેન્ડ્સ, હવે બધાના મૂળાક્ષર ઘૂંટાઈ ગયા હશે. હવે આપણે એમાં રંગ પૂરીશું. તમને ગમતા હોય એ રંગ તમે પૂરી શકો છો. જો અહીં મેં 4 રંગ સિલેક્ટ કર્યા છે, લાલ, લીલો, પોપટી, જાંબલી. તમને પણ જે રંગ ગમતા હોય એ રંગ તમે
પૂરી શકો છો. અહીં હું ગમાં લાલ રંગ પૂરીશ. તો સરસ, ધીરે ધીરે આ રીતે લાલ રંગ પૂરતા જવાનું છે. મારી સાથે તમે પણ પૂરતા જજો. ફ્રેન્ડ્સ, તમને જે રંગ ગમતો હોય એ રંગ તમે કરી શકો છો અહીં. પણ એટલું ધ્યાન રાખજો કે વ્હાઇટ બાકી જગ્યા રહી ન જાય. કલર એક લાઇનથી આ રીતે ધીરે ધીરે સરસ પૂરજો. પૂરશો ને ફ્રેન્ડ્સ? હા, તો મારી સાથે ચાલો ફ્રેન્ડ્સ, પૂરો છો ને રંગ મારી સાથે બધા? આ રીતે જુઓ, ધીરે ધીરે પૂરવાનો એટલે કલર આપણો બહાર નીકળે નહીં, એનું આપણે ધ્યાન રાખીશું અહીં. અને આ રીતે સરસ રંગ કરીશું. તમે પણ ફ્રેન્ડ્સ મારી સાથે પૂરતા રહેજો રંગ. પૂરો છો ને બધા? જુઓ કેટલો સરસ રંગ થાય છે ધીરે ધીરે કરીએ તો. થાય છે ને ફ્રેન્ડ્સ? તો આ રીતે સરસ રંગ કરવાનો છે દરેક મૂળાક્ષરમાં. જુઓ અહીં આપણો ઘમા રંગ પૂરાઈ ગયો છે. થઈ ગયો ને ફ્રેન્ડ્સ બધાનો? હવે આપણે આગળના મૂળાક્ષરમાં રંગ પૂરીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે રમા રંગ કરીશું. તમને જે ગમતો હોય રંગ એ રંગ તમે અહીં પૂરી શકો છો. પણ ધીરે ધીરે એક લાઇનથી પૂરવાનું છે જેથી કલર વ્યવસ્થિત થાય અને બહાર નીકળે નહીં, એનું આપણે ધ્યાન રાખીશું. અને વ્હાઇટ જગ્યા બાકી ન રહે એ જોતા રહેજો મિત્રો. રમા રંગ થઈ ગયો ને ફ્રેન્ડ્સ, હવે આપણે દમા રંગ કરીશું. તમને ગમતા હોય એ કલર તમે લઈ શકો છો અહીં. ઓકે ફ્રેન્ડ્સ, જુઓ અહીં દમા પણ ધીરે ધીરે સરસ આ રીતે રંગ પૂરતા રહેજો મારી સાથે, એટલે તમારો રંગ પણ પૂરાઈ જાય. પૂરો છો ને ફ્રેન્ડ્સ બધા રંગ મારી સાથે? હા, તો આ રીતે રંગ પૂરતા રહેજો. રંગ બહાર ન નીકળે એનું આપણે ધ્યાન રાખશું. અને સરસ એક લાઇનથી આ રીતે રંગ પૂરતા રહીશું. જો ફ્રેન્ડ્સ, દમા રંગ થઈ ગયો. જો વ્હાઇટ જગ્યા દેખાતી હોય ત્યાં આપણે કલર ફરી એકવાર ઘસી દઈશું, એટલે વ્હાઇટ જગ્યા દેખાતી બંધ થઈ જશે. છે ને ફ્રેન્ડ્સ, થઈ ગયો ને રંગ? હવે આગળના મૂળાક્ષરમાં રંગ પૂરીશું. જુઓ અહીં જોજો, હવે આપણે સમા રંગ કરીએ છીએ. મેં અહીં પોપટી કલર લીધો છે. તમને જે રંગ ગમતો હોય એ તમે લઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમારા ઉપર દરેક મૂળાક્ષરમાં રંગ થઈ જ ગયો હશે. થઈ ગયો ને ફ્રેન્ડ્સ? જુઓ કેટલા સરસ લાગે છે મૂળાક્ષર. જો ફ્રેન્ડ્સ, બે મૂળાક્ષર ભેગા થાય તો શબ્દ બને છે. જુઓ અહીં બને છે ઘ ર ડ સ. પંચાય છે ને ફ્રેન્ડ્સ? આ રીતે દરેક મૂળાક્ષર ભેગા કરીએ તો આપણે ઘણા બધા શબ્દો બને છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.